टीवी स्क्रीन पर आप जो हरियाली जोई रहा छो ते हरियाली एक एवी धरती पर नी छे ज्यां एक समय कशुज उगतु न हतु, परंतु खेडूतोनी जहमत अने खेती निष्णांतोना मार्गदर्शन थी ए ओसर जमीन पर हवे बागायती पाकनी हरियाली लहेरावा लागी छे। हा, मेहनत अने बुद्धिना परिपाक जेवा आदृश्यो बनासकांठा जिल्लानी धरती परना पाकना छे। बनासकांठा जिल्लो अति पछात जिल्लो मानवामां आवे छे। आ जिल्लाना लोको मोटा प्रमाणमां खेती साथे तेमज पशुपालन साथे संकळायेला छे। आ जिल्लामां दर वर्षे अतिवृष्टि होय के पछी अनावृष्टि होय खेडूतो मोटा प्रमाणमां नुकसान वेठता होय छे, परंतु ए नुकसानीमांथी खेडूतोने बचाववा माटे दांतीवाड़ा कृषि विज्ञान केन्द्रना वैज्ञानिक डॉक्टर योगेश पवारे जहमत उठावी छे। તેમણે જિલ્લાના ખેડૂતોને ચીલા ચાલુ તેમજ પરંપરાગત ખેતી છોડાવી આધુનિક ખેતી તરફ વાળવાનો પ્રયાસ કર્યો છે। એ આપડા બનાસકાંઠા જિલ્લામાં જે નર્સરી વ્યવસાય હતો એ ખાલી એક બે જગ્યા નર્સરી હતી, એમાંથી ખેડૂતો શાકભાજીના રોપા લાઈનમાં વાવેતર કરતા હતા, પછી બીજા જિલ્લામાં જઈને એ લોકો નર્સરીના ધરુ ખરીદી કરીને લાવતા હતા અને એનાથી ખેતી કરતા, એના લીધે ખેતી ખર્ચ વધતો હતો, એની એનું જે રોપાનું જે ભાવ છે એ વધુ એમને પડતો હતો, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો। એના માટે અમે અહીંયાના જે યુવા ખેડૂતો છે ખાસ કરીને એ લોકોને અમે એની નર્સરીની તાલીમો આપવાની શરૂઆત કરી। બનાસકાંઠા જિલ્લામાં પહેલા ઉનાળામાં ખેડૂતો શક્કરટેટીની ખેતી કરતા હતા, પણ હવે તેની જગ્યાએ ડોક્ટર યોગેશ પવારના માર્ગદર્શન નીચે મરચા અને ટેટી આંતરપાક તકનીકથી ખેતી કરી રહ્યા છે, જેનાથી એક જ જમીનમાંથી એક જ પાકના ખેતી ખર્ચમાં ખેડૂતો બીજા પાકની આવક મેળવતા થયા છે, જેમાં સફળતા મળતા શક્કરટેટી અને તરબૂચની ધરુથી વાવેતર કરવાની શરૂઆત પણ થઈ છે। યોગેશ પવારના માર્ગદર્શનથી અમે અત્યારે ધરુંનું વાવેતર કરેલું છે અને અમને મોટા પ્રમાણમાં ફાયદા દેખાય છે, કારણ કે પહેલાં તો પાણીનો બચાવ થઈ શકે છે, વધતા ખાતર બિયારણનો વધુ ફાયદો થાય છે। બનાસકાંઠામાં ખેડૂતો વર્ષોથી અન્ય જિલ્લાઓમાંથી રોપા લાવીને શાકભાજીની ખેતી કરતા હતા, પણ ડોક્ટર યોગેશ પવાર દ્વારા ખાસ કરીને યુવાનોને નર્સરી માટે તાલીમ આપીને નર્સરી વ્યવસાયમાં ઉતાર્યા છે, જેના દ્વારા એક જ સીઝનમાં 3-12 લાખ સુધીની આવક મેળવતા થયા છે। અત્યારે 12 જેટલી નર્સરી મોટા પાયે બનાસકાંઠા જિલ્લામાં સ્થાપીને 155 જેટલા ખેડૂતોએ ધરુ ઉછેરનો વ્યવસાય શરૂ કર્યો છે। હું ડીસાનો રહેવાસી છું અને મેં બીએસસી એગ્રીકલ્ચર દાંતીવાડાથી પૂરું કરેલું છે। બીએસસી એગ્રીકલ્ચર કર્યા બાદ અમે નાની મોટી ખેતી કરતા હતા, ત્યારબાદ હું પવાર સાહેબના કોન્ટેક્ટમાં આવ્યો કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં, ત્યાં અમે પવાર સાહેબના માર્ગદર્શનથી ધીરે ધીરે અમે નર્સરીનું ડેવલપમેન્ટ કર્યું અને આજે અમે લાર્જ સ્કેલ ઉપર નર્સરીનું કરીએ છીએ મોટા પાયે। આ ઉપરાંત ક્રોપ કવરના આઈડિયાથી ચોળી, શક્કરટેટી અને તરબૂચની ઓફ સિઝનલ ખેતી દ્વારા ખેડૂતો ઊંચા બજાર ભાવ મેળવતા થયા છે। બટાકા અને લીલા લસણનો આંતરપાક તેમજ ઘન પદ્ધતિમાં આંબા, જામફળ અને દાડમની વૈજ્ઞાનિક ખેતી માટે અન્ય જિલ્લાના ખેડૂતોને પણ તાલીમો આપવામાં આવે છે। જો કે આ બધા વાવેતરમાં સફળતા માટે ખેડૂતો ખેત તલાવડીનું પણ મહત્વ સમજતા થયા છે। જો વાત કરીએ તો ખાલી એક જ સિઝન આધારિત એટલે કે ચોમાસું આધારિત ખેતી થાય છે, તો અમે એનમાં 4-5 વર્ષથી સૂકો વિસ્તાર જ હતો એટલે અમે થોડું આઈડિયા દોડાવી કેવી કેના કોન્ટેક્ટમાં આવ્યા, પવાર સાહેબના કોન્ટેક્ટમાં આવ્યા, આજુબાજુ થોડી મુલાકાત લીધી એટલે ખેત તલાવડીનો કોન્સેપ્ટ અમે મગજમાં લીધો અને પછી અમે જે ઉનાળાની સિઝન હતી એની અંદર અમે ખેત તલાવડી બનાવી 100x100ની અને 25 ફૂટ ઊંડી બનાવી છે, તો એના થ્રુ અમે લગભગ 13-15 વીઘા ખેત 13-15 વીઘા જમીનની અંદર હાલમાં વાવેતર કરીએ છીએ। ગુજરાતમાં સૌ પ્રથમવાર બનાસકાંઠામાં ખુલ્લા ખેતરમાં સ્ટ્રોબેરી ફળ પાકોનું એટીએમ મોડેલ ખેતીની શરૂઆત કરાઈ અને હાલમાં સારી એવી વધારાની આવક ખેડૂતો મેળવી રહ્યા છે। આ પાકોનું વિસ્તાર દર વર્ષે વધતો જાય છે। રાણપુર ગામના કન્વરજી વાધણિયા, જેમણે ઓફ સિઝનલ ચોળી તેમજ મરચા અને ટેટી આંતરપાકની ખેતીની શરૂઆત યોગેશભાઈના માર્ગદર્શન હેઠળ કરી હતી, હાલ તેઓ શાકભાજીની ખેતીમાં લાખોની કમાણી કરીને એક બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે તેમજ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મેળવ્યું છે।
ઘણા સમયથી અમે ખેતી સાથે સંકળાયેલા છે. પહેલાં અમે ચીલાચાલુ ખેતી કરતા હતા પણ એમાં કોઈ સારી આવક થતી નથી. પણ જ્યારથી અમે ડીસા કેવીકેના કોન્ટેક્ટમાં આવ્યા અને ડૉક્ટર યોગેશ પવાર સાહેબે અમને માર્ગદર્શન આપ્યું તો ખરેખર અમારી ખેતીની રોનક જ બદલાઈ ગઈ અને દિવસે દિવસે અમારી ખેતીમાં સારું ઉત્પાદન વધતું ગયું. આમ બનાસકાંઠાની ધરતી પર બાગાયતી ખેતીમાં આવી રહેલી ક્રાંતિનો શ્રેય ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડોક્ટર યોગેશ પવારને આપવો ઘટે, કેમ કે તેમણે છેલ્લા 7 વર્ષમાં 45,000થી પણ વધુ ખેડૂતોને તાલીમ, નિદર્શન, ટેલિફોનિક અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા માર્ગદર્શન પૂરું પાડ્યું છે, જેનો લાભ બનાસકાંઠા જિલ્લાના અનેક ખેડૂતોને થયો છે. રોહિત ઠાકોર, VTV ન્યૂઝ, બનાસકાંઠા.